પાટણની શેઠ શ્રી એનજી પટેલ પ્રાથમિક શાળા દાતાશ્રીના પ્રતિમા અનાવરણ તથા ભગવાન શ્રીરામની સ્થાપના કરવામાં આવી હતી. પાટણની શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે અગ્રેસર એવી શેઠ શ્રી એનજી પટેલ પ્રાથમિક શાળામાં સ્વર્ગીય શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલના પ્રતિમા અનાવરણ કાર્યક્રમ તથા ભગવાન શ્રીરામના સ્થાપનાની કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. શાળાના જૂના મકાનમાંથી નવું મકાન, ઉજાસવાડા, અદ્યતન સુવિધા અને ટેકનોલોજીથી સજ્જ તથા ફક્ત શૈક્ષણિક હેતુ માટે સ્વર્ગીય શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલના પરિવાર તરફથી તારીખ 9/9/2012 રોજ બાળકો માટે શાળાનું નવું મકાન બનાવી શાળાને અર્પણ કરવામાં આવ્યું હતું. આજે તારીખ 9/9/2023 રોજ આ શાળાને નવીન મકાનમાં 11 વર્ષ પૂર્ણ કરેલ છે. તો સ્વર્ગીય શેઠ શ્રી નાગદાદા ગુલાબચંદ પટેલની આ પુણ્યતિથિ નિમિત્તે દાતાશ્રીના પ્રતિમા અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શરૂઆતમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રાર્થના કરવામાં આવી હતી. પ્રાર્થના શાળાની ધોરણ 4ની દીકરીઓએ અભિનય સાથે પ્રાર્થના રજૂ કરી, જેમાં શાળાના શિક્ષક શ્રી કપૂરભાઈ ઠાકોર તરફથી બાળાઓને 1000 રૂપિયા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મહેમાનશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આચાર્ય શ્રી વસંતભાઈ પટેલ દ્વારા મહેમાનો હૃદયપૂર્વક શાબ્દિક અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના મુખ્ય દાતા સ્વર્ગીય શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલના પ્રતિમા અનાવરણ તથા ભગવાન શ્રીરામ લક્ષ્મણ જાનકી માતાના પ્રતિમા સ્થાપન પાટણના એક્ટિવ ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે શાળામાં શ્રીરામ ભગવાનના મંદિરનું સ્થાપના સ્વર્ગીય ઇન્દુમતીબેન ઘનશ્યામભાઈ દવેના સ્મરણાર્થે હસ્તે પુત્રવધુ વર્ષાબેન દેવેન્દ્ર દવે દ્વારા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે શેઠ શ્રી એનજી પટેલ પ્રાથમિક શાળાના મુખ્ય દાતાશ્રી સ્વર્ગીય નાગરદાસ ગુલાબચંદ પટેલ હસ્તે મંત્રી શ્રી મનસુખભાઈ અને પટેલના એક્ટિવ ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ દ્વારા મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે દેવેન્દ્રભાઈ સોમપુરા સાહેબ દ્વારા શ્રીરામ ભગવાનના મંદિરની સ્થાપના કરવા બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ શ્રી ડૉક્ટર જી કે પટેલ સાહેબ શ્રી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના મુખ્ય દાતાશ્રી સ્વર્ગીય શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકો તથા પધારેલ મહેમાનો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના નિવૃત્ત આચાર્ય શ્રી ચંદ્રકાંત પટેલ, ઉત્તર ગુજરાત યુવક મંડળના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, નિવૃત્ત અધિક્ષક એસ એચ પટેલ સાહેબ શ્રી, પાટણના એક્ટિવ ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ, ઉત્તર ગુજરાત યુવક મંડળના મંત્રી મનસુખ પટેલ, એન પટેલ સાહેબ શ્રી, સમારંભના અધ્યક્ષ ડૉક્ટર જે કે પટેલ સાહેબ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રેરણાભૂત સંબોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત યુવક મંડળના હોદ્દેદારશ્રીઓ, કારોબારી સભ્યો, દાતાશ્રીઓ, પરિવારો, મહેમાનશ્રીઓ, ઉત્તર ગુજરાત યુવક મંડળના કર્મચારીઓ, આચાર્યો, શિક્ષક મિત્રો વગેરે હાજર રહ્યા હતા. હું 1997માં પાટણમાં આવ્યો, પછી મને 3 મહિના આ સંસ્થાની અંદર મેં નોકરી કરેલી, એમએન હાઈસ્કૂલની અંદર ગિરીશભાઈ, પછી રાખ્યો ને એમના મંત્રી માથા પર એટલે કાઢી મૂક્યો. પણ 3 મહિના સુધી આ સંસ્થાના મેં અનુભવ કર્યો છે. મારી નિમણૂક પણ કાયદેસર રીતે થઈ હતી અને સુરેશભાઈ અને ચંદ્રકાંતભાઈએ કહ્યું કે ગુજરાતની અંદર ઘણી બધી સંસ્થાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ. હું પણ બોર્ડની અંદર હતો, યુનિવર્સિટીની અંદર. તમે જાણો કે ભરતી થાય એટલે પહેલાં પૈસાની વ્યવહારની વાત હોય, પણ આ સંસ્થાની અંદર કદાચ વટે વટે કોઈ કરતા છે એ મને ખબર છે, પણ મનસુખભાઈ જે કે પટેલ હોય કે મહેન્દ્રભાઈ હોય, એમના જે ટ્રસ્ટીઓ, એમને સૌથી પહેલા અભિનંદન આપીશ કે આ સુંદર રીતે કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર સિવાય આટલા વર્ષોથી આ સંસ્થા ચાલી રહી. અને મનસુખભાઈ વિશે વાત કરી, હું તો વર્ષોથી એમનો પરિચિતમાં છું, ઘણી બધી સંસ્થાઓ સાથે એ સંકળાયેલા છે, પણ આજ સુધી એ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, પ્રાઇમરી સ્કૂલ હોય, બેંક હોય કે મ્યુનિસિપાલિટી હોય, એમણે જે પણ કામો કર્યા, જે પણ ભરતીઓ કરી, જે પણ હોસ્પિટલનું નિર્માણ કર્યું, એની અંદર એમના ઉપર 1 પણ રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો નથી, એટલે આપણે સૌ એમને અભિનંદન આપ્યું. અહીં હું નામ વાંચતો હતો,
મનસુખભાઈ, નાગરભાઈ અને ગુલાબચંદ, ત્રણ નામ તમે ગુજરાતીના આપ, કદાચ ગુજરાતીના શિક્ષકો બેઠા છે. મનસુખ, જેને આ સંસ્થાના કર્મચારીઓને એના પરિવારના લોકોને હંમેશા શાંતિ આપી છે અને સાથે સાથે આ વિસ્તારના ઘણા બધા ગરીબ દર્દીઓને એમણે જેને વાત કરી કે જનતા હોસ્પિટલની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. એમના ફાધર એટલે નાગરદાસ, નાગરનો અર્થ પણ મને ખબર નથી, પણ મેં નેટમાં સર્ચ કર્યું તો એનો અર્થ એવો થાય કે સમગ્ર નગરને શાંતિ આપનાર એટલે નાગર. એટલે આપણે જાણીએ છીએ કે વર્ષો પહેલા આ સંસ્થાનું નિર્માણ કર્યું અને સુરેશભાઈએ શાસ્ત્રોની વાત કરી, એની શાસ્ત્રોની અંદર પણ કહ્યું છે કે દુર્જન માણસ હોય એની પાસે બુદ્ધિ કે સંપત્તિ આવે તો હંમેશા એનો વિવાદ કરે અને સજ્જન માણસ એનો સદુપયોગ કરે. એટલે મનસુખભાઈ એમના પરિવારે એમને જે સંપત્તિ આપી છે, જે બુદ્ધિ આપી છે, એની પાટણની જનતા માટે, આજુબાજુના લોકો માટે જે ઉપયોગી થાય એવું સુંદર કાર્ય કર્યું છે, એટલે એમના તમામ પરિવારને હું અભિનંદન આપું છું. અહીં રામ, લક્ષ્મણ અને જાનકીની પ્રતિમાનું અનાવરણ કર્યું. રામાયણ એ ઉત્કૃષ્ટ પરિવાર, એક સારા પરિવારને શીખ આપતી એક મહા કાવ્ય છે. અહીં જ્યારે રામ, લક્ષ્મણ અને જાનકીની પ્રતિમાનું અનાવરણ થયું ત્યારે સંસ્થાના તમામ મિત્રોને, તમામ કર્મચારીઓને વિનંતી કરીશ કે પરિવારની ભાવનાથી, સેવાની ભાવનાથી તમે કામ કરી અને આ સંસ્થા માટે હંમેશા પ્રયત્નશીલ રહી અને સંસ્થાને આગળ લાવવાનો પ્રયાસ કરો. સંસ્થાનું નામ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર નહીં પણ ગુજરાતની અંદર તમે ફેલાવો, એટલા માટે કે જેના સંચાલકો છે તે સંચાલકો તો એનું સંચાલન કરવાના, પરંતુ સંસ્થાને આગળ લાવવાની, સંસ્થાનું નામ રોશન કરવાનું એ જવાબદારી કર્મચારીઓની. એટલે તમે પણ સારી રીતે પારિવારિક ભાવનાથી આ સંસ્થાને નું જતન કરો એવી વિનંતી કરું છું. ફરીથી આજે પ્રતિમાનું આવરણ અનાવરણ કરવામાં આવ્યું, એ તમામ દાતાઓને, મનસુખભાઈ એમના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અમને બોલાવ્યા, સન્માન કર્યું.